मित्रों, धोरण 12 अंग्रेजी, यूनिट 1, स्वागत छे। यूनिट नु नाम छे कैन यू इंस्टॉल लव। आ एक अलग ज प्रकार नी स्टोरी छे अने आ टेक्निकल वर्ड साथे जोड़ायेलो पार्ट छे। अत्यारना मॉडर्न युग मा तमे कॉम्प्यूटर के मोबाइल नी अंदर कोई पण प्रोग्राम इंस्टॉल करवाओ तो केवी रीते थाय, एना माटेनी प्रोसेस शू छे, एना माटे जे शब्दो वपराय छे एवा ज शब्दो आ पाठनी अंदर वपराया छे। अने ए साथे ए शब्दोनो उपयोग करीने आपना हृदयनी अंदर प्रेम नामनो प्रोग्राम इंस्टॉल करवो होय तो केवी रीते थई शके અને એના માટે આપણે કઈ કઈ પ્રોસેસ કરવી પડે એ મુદ્દા ઉપર આ સરસ મજાનો પાઠ બનાવેલો છે। આ પાઠની અંદર એક સરસ મજાનું ચિત્ર આપેલું છે જે તમે જોઈ શકો છો। એની અંદર હાર્ટની આજુબાજુ કેટલીક ઇમોશન્સ બતાવેલી છે। એક બાજુ પોઝિટિવ ઇમોશન્સ છે, એક બાજુ નેગેટિવ ઇમોશન્સ છે। તો આ પાઠની અંદર પાઠ પૂર્ણ થાય એના પાછળ કોમ્પ્રિહેન્શનની અંદર એક ટેબલ આપેલું છે, જે ટેબલની અંદર કેટલીક ઇમોશન્સ બતાવેલી છે। પહેલી છે પાસ્ટ હર્ટ ડોટ ઈએક્સઈ, જેનો મિનિંગ થાય હર્ટ ઇન પાસ્ટ, ભૂતકાળમાં કોઈ વાતથી આપણને ખોટું લાગ્યું હોય તે। બીજી છે લો એસ્ટીમ ડોટ ઈએક્સઈ, પૂર્ણ વિરામને આપણે ડોટ તરીકે બોલીશું, તો લેસ રિસ્પેક્ટ ફોર, કોઈના પ્રત્યે ઓછું માન હોય। ગ્રુડ્સ ડોટ ઈએક્સઈ, ગ્રુડ્સનો અર્થ થાય છે બિટરનેસ, કડવાશ। રિસેન્ટમેન્ટ ડોટ ઈએક્સઈ, રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક, અણગમો। હાઈ એસ્ટીમ, એનો અર્થ છે ઇનઅપ સેલ્ફ, હાઈ એસ્ટીમ એટલે પોતાના પ્રત્યે વધારે એમ કે વિશ્વાસ હોય તો એને હાઈ એસ્ટીમ કહીશું। ફોરગીવનેસ, ફોરગીવનેસ એટલે પાર્ડન, માફ કરી દેવું। સેલ્ફ અસેપ્ટ ડોટ ઈએક્સઈ, સેલ્ફ એટલે પોતે, જાતે, અને અસેપ્ટ એટલે સ્વીકારવું, સેલ્ફ અસેપ્ટ એટલે કે એસેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર, તમે જેવા છો પોતાની જાતે એવા પોતાની જાતને સ્વીકાર કરો। રિયલાઇઝ વર્થ ડોટ ઈએક્સઈ, રિયલાઇઝ એટલે ખાતરી થવી અને વર્થ એટલે કિંમત, વેલ્યુ એટલે વેલ્યુ ઓફ યોર સેલ્ફ, કે પોતાની જાતની શું કિંમત છે તે સમજવી। સેલ્ફ ક્રિટિક ડોટ ઈએક્સઈ, થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ એટલે કે કોઈના વિશે થિંકિંગ નેગેટિવ, નકારાત્મક વિચારસરણી કરવી, ક્રિટિક એટલે વિવેચન કરવી, નિંદા કરવી વગેરે। અને ગુડનેસ ડોટ ડીઓજી, ગુડનેસ એટલે સારાપણું, તો એનો અર્થ થાય છે કાઇન્ડનેસ। તો આ શબ્દો જે છે એ શબ્દોનો અર્થ આપણને ખબર હશે તો પાઠમાં આપણે સારી રીતે કામ કરી શકીશું। હવે આપણે પાઠની શરૂઆત તરફ આગળ વધીએ છીએ। આ રીતની આપેલી છે। આ પાઠની અંદર મુખ્ય બે પાત્રો છે, એક કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, અને બીજા કસ્ટમર। હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તમને સમજાવી દઉં, શું કસ્ટમર એટલે ગ્રાહક, અને સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તો ગ્રાહકને સેવા માટે એમ કે એક ખાસ પ્રતિનિધિ જે તે ઓફિસે રોકેલો હોય તેને આપણે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ઓળખીએ છીએ। તમે અત્યારના જમાનામાં મોબાઈલમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કેરની અંદર ફોન કર્યો હશે અને સામેથી જે વ્યક્તિ તમને જવાબ આપે છે તે શું છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ।
અને આપણે ફોન કરનાર છીએ તો આપણે શું થયા કસ્ટમર. તો અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચે વાત ચાલે છે. કસ્ટમર એનો જે પ્રશ્ન છે તો એની બાબત ઉપર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને સમજાવે છે. તો પહેલાં કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ? તમે પ્રેમ નામની ફાઇલ ઇન્સ્ટોલ કરી શકશો? તો કસ્ટમર કહે છે આઈ કેન ડૂ દેટ, હું એ કરી શકીશ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, એટલે હું ટેકનિકલ પ્રકારનું માણસ નથી. આમ મોટાભાગે આવું ઇન્સ્ટોલ કરવાનું કામ જેને ટેકનિકલી આવડતું હોય કરી શકે. એટલે કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? પરંતુ કહે છે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પરંતુ અત્યારે હું ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પહેલાં શું કરવાનું? તો રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મીન્સ આ શોર્ટ ફોર્મ છે મેડમ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, પહેલાં તો તમારા હૃદયને ખુલ્લું રાખો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ? કે મેડમ તમે તમારા હાર્ટ સુધી પહોંચી શક્યા? તો કસ્ટમર કહે છે યસ આઈ હેવ, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પરંતુ કસ્ટમર શું કહે છે? હા હું મારા હૃદય સુધી પહોંચી શકી, પરંતુ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, પરંતુ કેટલાક પ્રોગ્રામો અત્યારે એની અંદર ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? કે એ બધા પ્રોગ્રામો ચાલુ હોય એ સમયે એમ કે આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો ઓકે છે? ઓકે એટલે કે યોગ્ય છે. તો અહીંયા કયા અર્થમાં વાત કરે છે કે આપણું હૃદય છે એ જુદા જુદા વિચારોથી સમગ્ર સમય દરમિયાન, આપણે જ્યારે સજાગ હોઈએ એ દરમિયાન ઘણા બધા વિચારો આપણા મનની અંદર આવતા હોય, અને એક સાથે ઘણા વિચારો એની અંદર મગજની અંદર ફરતા હોય. તો આ જ પરિસ્થિતિની અંદર વાત કરે છે કે દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? અને એવા સમયે ઇન્સ્ટોલ કરવું યોગ્ય છે? તો આપણે જાણીએ છીએ કે એક સમયે એક વ્યક્તિ એક બાજુ ધ્યાન રાખી શકે, એક કરતાં વધુ જગ્યા ઉપર ધ્યાન રાખી શકતો નથી. એટલે અહીંયા પણ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેડમ? પૂછે છે પહેલાં કે કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. લેટ મી સી, કસ્ટમર કહે છે આઈ હેવ fasthurt.exe, પાસ્ટ હર્ટ નામની ફાઇલ ચાલી રહી છે. પાસ્ટ હર્ટનો અર્થ આપણે જોઈ લીધો કે ભૂતકાળમાં કોઈ આપણને કોઈ વાતથી ખોટું લાગ્યું હોય વગેરે. લો એસ્ટીમ, લો એસ્ટીમ એટલે પોતાની જાતને લો એટલે નીચી માનવી. grudges.exe, grudges એટલે બિટરનેસ, કડવાશ. એન્ડ રિસેન્ટમેન્ટ, રિસેન્ટમેન્ટનો અર્થ આપણે જોઈ લીધો, રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક અને અણગમો. આવી અલગ અલગ ફાઇલો એમ કે મારા મગજની અંદર ચાલી રહી છે કે મારા હૃદયની અંદર ચાલી રહી છે. ત્યાર પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ fasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી, બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ્ડ અધર પ્રોગ્રામ્સ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ exe વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ highesteem.exe. However, you have to completely turn off grudges.exe and resentment.com. Those programs prevent love from being properly installed. Can you turn those off, madam? તો રિપ્રેઝેન્ટેટિવ વાત કરે છે કે આ બધી ફાઇલો તમારે ચાલી રહી છે, તો શું કહે છે એનો જવાબ કે નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ fasthurt.exe. આ પ્રેમ નામની ફાઇલ, સ્નેહ નામની ફાઇલ તમારામાં એમ કે જેવી ઇન્સ્ટોલ થશે કે શું કરશે, ઇરેઝ, ભૂસી નાખશે fasthurt.exe. ભૂતકાળમાં તમને જે હર્ટ, જે કોઈ ઈજા થઈ છે, એટલે કે કોઈના બોલવાથી તમને જે ઈજા કે ખોટું લાગ્યું છે તે બધી ફાઇલોને દૂર કરશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી, અને તમારી મેમરીમાં તે કાયમી માટે પછી સ્થિર થઈ જશે. એટલે કે આવી ફાઇલોને દૂર કરી અને સ્થિર થઈ જશે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ
lowesteem.exe with a module of its own called highesteem.exe અને love will eventually overwrite અને સ્નેહ નામની ફાઇલ છે તે લો એસ્ટીમ તમારામાં પોતાની જાતને કે હું કશું જ કરી શકું એમ નથી એવી લો એસ્ટીમ નીચી પોતાની જાતને માનવાની જે માનસિકતા છે એના ઉપર ઓવરરાઇટ કરશે વિથ એ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ઇએક્સી અને એની જગ્યાએ લો એસ્ટીમની જગ્યાએ કેવી સ્થિતિ લાવી દેશે હાઈ એસ્ટીમ However, you have to completely turn off Grudes exe. અને તેમ છતાં you have to completely turn off Grudes. Grudes એટલે bitterness. તમારામાં કડવાસ નામની જે ફાઇલ છે એટલે કે કડવાસ છે તેને તમારે કમ્પ્લીટલી ટર્ન ઓફ બંધ કરી દેવી પડશે એન્ડ રિસેન્ટમેન્ટ રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક અને જે ડિસલાઇક છે એ ફાઇલને પણ ટર્ન ઓફ કરી દેવી પડશે ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઈંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ એટલે કે આપણા શરીરની અંદર આપણા હૃદયની અંદર જો સુધી પાસ્ટ હર્ટ લો એસ્ટીમ ગ્રુડ્સ રિસેન્ટમેન્ટ આવી જે આ ફાઇલો કેવી કહેવાશે બેડ ફાઇલ છે અને હાઈ એસ્ટીમ કેવી કહેવાશે પોતાનામાં વધુ વિશ્વાસ હોવો વધે હાઈ એસ્ટીમ એ ગુડ ફાઇલ કહેવાશે તો આવી જો બેડ ફાઇલો છે એ તમે દૂર નહીં કરો ત્યાં સુધી ઇન્સ્ટોલ થઈ શકે નહીં તો ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ પ્રિવેન્ટ એટલે સ્ટોપ અટકાવશે લવ ફ્રોમ બીઈંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ સ્નેહ નામની ફાઇલ છે એને બરાબર ઇન્સ્ટોલ થતો અટકાવશે કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ અને મેડમ તમે આવી બધી ફાઇલોને એમ કે દૂર કરી દેશો કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ કેન યુ ટેલ મી હાઉ કસ્ટમર કહે છે કે હું બરાબર જાણતો નથી કે તમે મને કહેશો કે આ કેવી રીતે કરવાનું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર ઇટ્સ માય પ્લેઝર એટલે કે મને જણાવતો આનંદ થશે કે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ તમારા સ્ટાર્ટ મેનુ ઉપર જાઓ એન્ડ ઇન્વોક ફોરગીવનેસ ઇએક્સી ફોરગીવનેસ ડોટ ઇએક્સી અને ત્યાં તમારે ગો ટુ સ્ટાર્ટ મેનુમાં જઈને શું કરવાનું ઇન્વોક ફોરગીવનેસ ડોટ ઇએક્સી આ માફ કરી દેવાની ફોરગીવનેસ એટલે માફ કરી દેવું માફ કરી દેવાની જે ફાઇલ છે એ ફાઇલને ઇવોક ઇવોક એટલે તમે જાગૃત કરો એટલે કે બીજાને માફ કરવાનું રાખો તો ઓટોમેટિક શું થશે બિટરનેસ છે લો એસ્ટીમ છે ગ્રુડ છે આવી ખરાબ ફાઇલો અંદર ઇન્સ્ટોલ થશે નહીં ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટીલ ગ્રુડ્સ ઇએક્સી એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ તો એટલી બધી વાર તમે આ ફાઇલો દૂર કરવા પ્રયત્ન કરો કે એની અંદરથી આ ગ્રુડ્સ એટલે બિટરનેસ અને રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક નામની ફાઇલ કાયમ માટે હંમેશ માટે એમ કે તમારા ફાઇલની અંદરથી એમ કે અદૃશ્ય થઈ જાય